જો એક વેપારી તેની મૂડી દર વર્ષે ઓપ્શન ઉપરથી કરવાનો પ્રયત્ન કરીએ ધારો કે એને ઝીરો વર્ષ એટલે શરૂઆતમાં એને પિંચોતેર હજાર રૂપિયા લઈને ધંધો શરૂ કર્યો છે એવું માનીને આગળ વધીએ જો બાર લાખ રૂપિયા ચાર વર્ષે બની જતા છે તો આ દાખલાનો જવાબ પિંચોતેર હજાર રૂપિયા આવશે તો એક વર્ષના અંતે એની પાસે ડબલ રૂપિયા થવાના દોઢ લાખ રૂપિયા થઈ જશે હવે બે વર્ષના અંતે એની પાસે કેટલા રૂપિયા થઈ જશે ત્યારબાદ ત્રણ વર્ષના અંતે તેની પાસે ત્રણ લાખના ડબલ છ લાખ રૂપિયા થઈ જશે અને ચાર વર્ષના અંતે તેની પાસે છ લાખના ડબલ બાર લાખ રૂપિયા થઈ જશે જે રકમમાં આપેલું છે ચાર વર્ષના અંતે બાર લાખ રૂપિયા થશે તો એને ધંધો પિંચોતેર રૂપિયા લઈને શરૂ કર્યો હશે એક સંખ્યા 5 કરતા જેટલી વધુ છે તેટલી જ એના કરતા વધુ છે તો તે સંખ્યા શોધો અહીં બે સંખ્યા પાંચ અને ઓગણીસ આપેલી છે એની વચ્ચે કોઈ એક એવી સંખ્યા ગોતો કે બંને વચ્ચેનો ગેપ સરખો રહે તો સૌપ્રથમ આ બે સંખ્યા વચ્ચેનો ગેપ જોઈએ તો આ બે વચ્ચે સંખ્યાનો ગેપ ચૌદ છે પણ મારે આ બે સંખ્યા વચ્ચેનો ગેપ સરખો છે એ ગોતવા માટે ચૌદ ને બે વડે ભાંગીએ તો સાત આવશે તો એનો અર્થ એવો થયો કે પાંચ અને આ એક એવી સંખ્યા વચ્ચે સાત નો ગેપ હશે અને અહીં આપેલી એવી સંખ્યા અને ઓગણીસ વચ્ચે પણ સાત નો જ ગેપ હશે તો પાંચમાં સાત ઉમેરું તો બાર થાય અને બાર માં પાછા સાત ઉમેરું તો ઓગણીસ થાય તો જે સંખ્યા શોધવાની હતી એ મળી જાય કેમ તો કે જો પાંચમાં સાત નો ગેપ રાખીએ તો બાર થાય અને ઓગણીસ પણ બાર કરતા સાત ના ગેપ વધુ છે તો આ પ્રશ્નનો સાચો જવાબ બાર મળશે એક માણસ પોતાના ઘરથી થી ત્રણ કિમી પૂર્વ દિશામાં ત્યારબાદ ચાર કિમી દક્ષિણ દિશામાં અને છેવટે છ કિમી પશ્ચિમ દિશામાં જાય છે તો હવે માણસે તેના ઘરથી કેટલા અંતરે હશે તે ગોતવાનું છે હવે માણસ અહીંથી હાલવાની શરૂઆત કરે છે અને પૂર્વમાં ત્રણ કિમી અંતર કાપીને અહીં પહોંચે છે ત્યારબાદ દક્ષિણ દિશામાં ચાર કિમી અંતર કાપીને અહીં પહોંચે છે ત્યારબાદ તે ફરી પશ્ચિમ દિશામાં ફરીને છ કિમી નું અંતર કાપીને અહીં પહોંચે છે તો એના ઘરથી અહીંયા સુધીનું અંતર શોધો હવે અહીં જોઈએ તો કે અહીં આટલું ત્રણ કિમી નું અંતર હોય તો આટલું પણ ત્રણ કિમીનું અંતર થાય તો તે જ રીતે જો ટોટલ છ કિમી અંતર હોય એમાંથી આ ત્રણ કિમી અંતર કાઢી નાખીએ તો અહીંથી લઈને આટલું અંતર ત્રણ કિમીનું થશે

પાંચ દસ સત્તર ખાલી જગ્યા સાડત્રીસ પચાસ આપેલ શ્રેણીમાં સંખ્યા શોધો અહીં શ્રેણી કઈ રીતે આગળ વધી રહી છે તે ગોતી અને ખાલી જગ્યામાં સંખ્યા ગોતી લઈએ તો બે માંથી પાંચ નંબરનું પદ કઈ રીતે બન્યું હશે તો કે ત્રણ ઉમેરવાથી પાંચ બન્યું હશે એ જ રીતે પાંચ માંથી દસ કઈ રીતે બન્યું હશે તો કે એમાં પાંચ ઉમેરવાથી દસ બન્યું હશે એ જ રીતે દસ માંથી સત્તર નંબરનું પદ કઈ રીતે બન્યો છે તો કે સાત ઉમેરવાથી બન્યું હશે અહીં શ્રેણીની અંદર જોતા એક પેટર્ન જોવા મળે છે ત્રણ પાંચ સાત જે એકી સંખ્યાનો ઉમેરો કરતો જવાય છે તો હવે સત્તર માં જો નવ ઉમેરવામાં આવે તો છવ્વીસ થશે અને એ જ રીતે જો છવ્વીસ ની અંદર અગિયાર ઉમેરવામાં આવે તો સાડત્રીસ થશે અને સાડત્રીસ માં તેર ઉમેરવામાં આવે તો પચાસ થશે એનો અર્થ કે શ્રેણીમાં એકી સંખ્યાનો ઉમેરો કરતો જવાનો છે અને ખુટું પદ છવ્વીસ મળશે જેથી આ દાખલાનો જવાબ છવ્વીસ આવશે સો વિદ્યાર્થીઓમાંથી વર્ગમાં પિંચોતેર સો વિદ્યાર્થીઓ છે એમાંથી હિન્દી ભાષા પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા પિંચોતેર છે અને સંસ્કૃત ભાષા પસંદ કરતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા પંચાવન છે હવે આ બંને ભાષાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો એકસો ને ત્રીસ વિદ્યાર્થીઓ થશે પણ ક્લાસની અંદર તો સો જ વિદ્યાર્થીઓ છે તો એકસો ત્રીસ વિદ્યાર્થીઓ કે ત્રીસ વિદ્યાર્થીઓ એવા હશે કે એને હિન્દી અને સંસ્કૃત બંને ભાષા સાથે રાખી હશે કેમ તો કે એકસો ત્રીસ માંથી સો બાદ કરી દઈ તો ત્રીસ વિદ્યાર્થીઓ મળે છે જે બંને વિષય પસંદ કરીને રાખેલો હશે તો આ દાખલાનો જવાબ ત્રીસ આવશે નીચે આપેલ વિકલ્પો પૈકી કઈ સંખ્યા એવી છે કે જે વર્ગ અને ઘન બંને એ કોઈનો વર્ગ થતો નથી એ રીતે સોળ છે એ ચાર નો વર્ગ થશે પણ કોઈ સંખ્યાનો ઘન નહીં થાય બત્રીસ એ નથી કોઈનો વર્ગ કે નથી કોઈનો ઘન ચોસઠ જોઈએ તો ચોસઠ એ આઠનો વર્ગ થશે અને ચાર નો ઘન થશે તો અહીં પ્રશ્નની અંદર જે જવાબ શોધવાનો હતો એ જવાબ ચોસઠ થશે જે આઠ નો વર્ગ અને ચાર નો ઘન થશે સંખ્યા અગિયાર નો વર્ગ શોધો અહીં અગિયાર નો વર્ગ શોધવાનો છે એનો અર્થ કે અગિયાર ની બે ઘાત નો જવાબ શોધો તો અગિયાર ની બે ઘાત એટલે અગિયાર ગુણ્યા અગિયાર કરવાથી અગિયાર નો વર્ગ મળે તો તો કરીએ આવે જે વર્ગ છે આ દાખલાનો જવાબ અગિયારસો છપ્પન નું વર્ગમૂળ શોધો અગિયારસો ને છપ્પન નું વર્ગમૂળ શોધવા માટે એક સોટ રીતની મદદથી આ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકાય હવે સોટ રીત એવી છે કે જો અહીંયા પાછળથી બે સંખ્યાની એક જોડી બનાવવાની અને આગળની બે સંખ્યાની એક જોડી બનાવવાની અને છપ્પન ની જગ્યાએ કોઈ લખશું અને જગ્યાએ એક એવો અંક લખવાનો છે હવે એ અંક કયો લખવાનો છે તો એના માટે એક રીત છે કે એક થી દસ સંખ્યાની અંદર એવી કઈ સંખ્યા છે જેનો વર્ગ કરતા એનો એકમનો અંક છ આવે કારણ કે અહીં એકમનો અંક છ છે તો ચાર નો વર્ગ કરતા સોળ આવે અને છ નો વર્ગ કરતા છત્રીસ આવે આ બે સંખ્યાની અંદર અંક આવે છે તો જગ્યાએ તો છ આવશે હવે અગિયાર ની જગ્યાએ એક એવો અંક ગોતવાનો છે હવે અગિયાર છે ઈ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે તો અગિયાર છે એ ત્રણ નો વર્ગ અને ચાર નો વર્ગ કરો બે વચ્ચે અગિયાર આવે તો ત્રણ નો વર્ગ નવ થાય ચાર વર્ગ સોળ થાય છે તો નવ ની જગ્યાએ ત્રણ આવશે હવે આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા આનું વર્ગમૂળ દર્શાવે છે તો એના માટે નક્કી કરવું પડશે તો હવે જુઓ અહીં આ બે સંખ્યાની વચ્ચે પાંત્રીસ આવે અને પાંત્રીસ નો વર્ગ શોધવા માટે પણ એક શોર્ટ રીત છે તો પાંત્રીસ નો વર્ગ શોધવો હોય તો અહીં ત્રણ છે એની પછી કરીએ તો ત્રણ ગુણ્યા ચાર થાય અને પાંચ નો વર્ગ પચીસ થાય તો પાંત્રીસ નો વર્ગ બારસો ને પચીસ આવે હવે એના કરતા સંખ્યા નાની છે તો એનો અર્થ એવો થાય કે પાંત્રીસ ની નાની સંખ્યા કઈ ચોત્રીસ તો અગિયારસો છપ્પન નો વર્ગ આવશે અને જો ઈ ન ખબર હોય તો અહીં આપેલા ઓપ્શન ઉપરથી જોઈએ તો એવો એક પણ ઓપ્શન નથી કે છત્રીસ હોય તો સીધે સીધું કહી શકાય કે આ પ્રશ્નનો જવાબ ચોત્રીસ હશે